આજે આપણે સાડે ત્રણ દાખલા નંબર સાત પેજ નંબર 105 જેની ગણતરી કરવાના છીએ. રકમ અહીંયા લખેલી છે તો પહેલા રકમ સમજી લઈએ. ચારકોણના દાખલા માટે નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલને ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભાવિ સરેરાશની 3 વર્ષની ખરીદી 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. બે કોલમ આપેલા છે, વર્ષ અને લખો. 2012 નો લખો 40,000, 2014 નો લખો 60,000, 2014-15 નો લખો 75,000, 2017-16 90,000 અને 2016-17 નો લખો છે 120,000. તમને અહીંયા સ્પષ્ટ માહિતી આપેલી છે કે ભાવિ સરેરાશની પદ્ધતિએ કામ કરવાનું છે, પણ જો ન કહ્યું હોત તો કેવી રીતે આપણે આઈડેન્ટિફાય કરી શકીએ? તો પ્રથમ વર્ષ 40,000 નફો છે, ત્યાર પછી 60,000 જે વધારો, 75,000 જે વધારાનું વલણ, 90,000 જે વધે છે, 120,000. તો નફો સતત વધતો જાય છે, વધતો વલણ છે. તો આવા સંજોગોમાં આપણે અહીંયા કહી શકીએ કે ભાવિ સરેરાશ નફાની પદ્ધતિ કામ કરવાનું છે. સ્ટેપ નંબર 1, ભાવિ સરેરાશ નફાની ગણતરી દર્શાવતો પત્રક. ચાર કોલમ બનાવવાના છે. પ્રથમ કોલમમાં તમે લખશો વર્ષ, ત્યાર પછી આવશે નફો, ત્યારબાદ ભાર, અને ત્યાર પછી લખશો ભાવિ નફો. વર્ષ જે તમને આપેલા છે તે અને તેની સામે જે નફો છે તે 2012 નફો છે 40,000, 2013-14 60,000 નફો, 2014-15 75,000 નફો, 2015-16 90,000 નફો, 2016-17 120,000. નફો સતત વધે છે. હવે કોલમ નંબર 3, ભાર કેવી રીતે આપીશું? તો મેં તમને વાત કરી હતી કે જે નજીકના વર્ષો છે એને વધુ ભાર આપો અને તે પહેલાના વર્ષને તેના કરતા ઓછો. તમે અહીંયા જોઈ શકો છો કે કુલ 1, 2, 3, 4 અને 5 વર્ષો આપેલા છે અને એ પણ ચડતા ક્રમમાં છે. 2012, 2013, 2014, 2014-15, 2015-16 અને 2016-17 માહિતી તમને પરફેક્ટ આપેલી છે. નજીકના વર્ષને તમારે વધુ ભાર આપવાનો છે, એટલે કે 2016-17 ટોટલ 5 વર્ષ છે, 1, 2, 3, 4, 5. 2016-17 ને ભાર આપીશું 5 અને તેના પછીના મતલબ તેના પાછલા વર્ષને ક્રમશઃ ઘટતો ભાર, મતલબ 4, 3, 2 અને 1. અથવા તો તમને વર્ષ પરફેક્ટ લખેલા છે તો 1, 2, 3, 4, 5 પણ લખી શકો છો. ત્યાર પછી ભારનો સરવાળો, કુલ ભાર 1+2+3+4 અને +5 તો થઈ જશે 15. ત્યાર પછી ભારી નફો, નફો ગુણ્યા ભાર, 40,000 × 1, 40,000, 60,000 × 2, 120,000, 75,000 × 3, 25,000, 90,000 × 4, 360,000, 120,000 × 5, 600,000. ભારી નફો 40,000 + 1,20,000 + 1,25,000 + 3,60,000 + 6,00,000 તો તમને મળી જશે કુલ ભારી નફો. કુલ ભારી નફો બરાબર 13,45,000. 13,45,000
તો સ્ટેપ નંબર 1 અહીંયા તમે પૂરો કર્યું છે બરાબર બાર કેવી રીતે આપવાનો જે માહિતી મેં તમને શીખવાડી દીધી છે ત્યાર પછી વર્ષ ત્યાર પછી સ્ટેપ નંબર 2 સ્ટેપ નંબર 2 નો સૂત્ર કે તમે યાદ કરાવેલું છે મે પહેલા સ્ટેપ નંબર 2 માં કરજો જે ઉદાહરણ આપે છે તેની પ્રેક્ટિસ કરજો હજુ પણ કેટલાક વધારાના દાખલા